અમરોલીમાં પાટીદાર આંદોલન દરમિયાન 2015માં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે નોંધાયેલ રાજદ્રોહ કેસમાં આજે સેન્સર કોર્ટમાં હાજર રહ્યો હતો અને જૂનાગઢમાં થયેલી કોંગ્રેસની હાર અંગે જણાવ્યું હતું કે જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારવામાં કાચા પડ્યા હશે. કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે. હાર જીત લોકતંત્રનો નિયમ છે અને તેને સ્વીકારવામાં આવે છે. જૂનાગઢ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સાબિત કરવામાં કમજોર સાબિત થયા છીએ. પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ વિરુદ્ધ અમરોલીમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો, જેમાં 26 જૂનના રોજ તારીખ હતી, જેમાં હાર્દિક પટેલ હાજર ન રહેતા 24 જુલાઈની તારીખ પડી હતી, જેથી આજે હાર્દિક પટેલ કોર્ટની કાર્યવાહીમાં હાજરી આપી હતી. કોર્ટ બહાર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જેટલા પણ કેસોએ તેમાં શાંતિપૂર્ણ રીતે ન્યાય પ્રક્રિયામાં સાથ આપવાનો પ્રયાસ કર્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં હાજરી આપી છે અને કોર્ટ દ્વારા વધુ સુનાવણી 30 જુલાઈના રોજ રાખવામાં આવી છે. આજે રાજદ્રોહના કેસની તારીખ છે અને એ તારીખમાં કાયદાકીય પ્રક્રિયાની કોર્ટમાં હાજર રહેવા માટે આવ્યા છે. જે પણ કોઈ કાયદાકીય પ્રક્રિયાના જેટલા પણ કેસો છે એમાં શાંતિપૂર્ણ રીતે ન્યાયિક પ્રક્રિયાથી આગળ વધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જી, જૂનાગઢમાં જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો ત્યાં ભાજપે ફરી મેળવી છે. છેલ્લી 3 કોર્પોરેશન ત્યાં કોંગ્રેસ જીતે છે તો ભાજપ જીતે છે તો પછી કોંગ્રેસનો ગઢ કઈ રીતે હોય છે? ધારાસભ્ય કોંગ્રેસના છે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને ભૂલ થઈ છે. કોંગ્રેસ પાર્ટીએ કદાચ ઉમેદવાર ઉતારવામાં કાચા પડ્યા હશે તો ચોક્કસ રીતે ત્યાં પરાજય થયો છે અને હાર જીત લોકતંત્રનો નિયમ છે અને સ્વીકારવામાં આવે છે. પરંતુ મને એવું લાગે છે કે જૂનાગઢની અંદર જે ભાજપ કોર્પોરેશનમાં જેટલા પણ ભ્રષ્ટાચાર રહ્યા હતા તે ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં અમે લોકો કમજોર સાબિત થયા. હાર્દિકે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે પોલીસ કમિશનર પાસે, શા માટે? એટલી વાર આવું છું, એટલી વાર કહું છું કેમ કે હું નથી ઈચ્છતો કે કોઈ અનિચ્છે બનાવ બને. એટલે કઈ રીતનો બનાવ? કોઈ પણ પ્રકારનો બને. હવે એમના આપણે ખુલાસા કરવા લઈએ તો કોઈ મતલબ નહીં, પણ કાયદાકીય પ્રક્રિયા પોલીસને સાથે રાખીએ તો ખૂબ સારું રહે. જે પ્રકાર ચૂંટણીનો પરિણામ આવી રહ્યા છે, 26 બેઠકો બી ભાજપને જે મળી છે, એવું નથી લાગતું કે જે પાટીદારો થોડા સમય માટે વિમુખ થયા હતા ભાજપથી તેઓ ફરીથી ભાજપ સાથે જોડાઈ ગયા છે. આ હિન્દુસ્તાન છે, દર વર્ષે ચૂંટણી આવે છે. 2020 અને 2022 ચૂંટણીની રાહ જોઈએ. વિધાનસભામાં પણ કંઈક એવું થયું હશે તો વિધાનસભામાં તો જે લોકો 150ની ઉંમર હતી 99 પૂરા થઈ ગયા હતા ને. હાર્દિક, હવે નજીકના સૂત્રો પાસેથી એવું જાણવા મળે છે કે હાર્દિક પટેલ નવી રાજકીય પાર્ટી બનાવવા તરફ વિચારણા કરી. તમે મારી જો અલ્પેશ ઠાકોરની જેમ કરશો. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.